જય શ્રી કૃષ્ણ બાલ મિત્રો, નીલમાધવ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ધોરણ 3 વિષય ગુજરાતી આઈ બુકમાં આપણે પાઠ 4 ભણતા હતા એનો વિડીયો નંબર 4 આજે ભણવાનો છે. સસલાની પાછળ કૂતરું, બરોબર? એ પાઠ ચાલતો હતો ને, પાઠ 4, વિડીયો નંબર 4 અને પાના નંબર 62 ઉપર જુઓ. જો બાળમિત્રો, પાના નંબર 62 ખોલો, જુઓ. એમાં પ્રશ્ન 13 આપણને આપેલો છે. કયો છે? તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો, શા માટે? તો આપણે જવાબ અહીંયા લખવાનો છે. ચોક્કસ, કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ, કારણ કે કૂતરું કરડવાથી તેની ખૂબ જ પીડા થાય છે અને એના કારણે ઇન્જેક્શન લેવા પડે છે, ક્યારેક તો મોત પણ થઈ શકે છે. કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ, બરોબર બાળમિત્રો? આ રીતના તમારે તમારી રીતના કે આ રીતના મેં લખાયો છે એ પ્રમાણે જવાબ લખવાનો છે. ત્યારબાદ છે કાર્ય, ચર્ચા કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તમે દોડીને જતા હો તો થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું જો દોડે તો તમે શું કરો? એના પછીનું, ધારો કે તમારી પાછળ વાઘ કે સિંહ પડે તો તમે બચવા શું પ્રયત્ન કરો? તો આ બંને પ્રશ્ન તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે, બરોબર બાળમિત્રો? એના પછી છે 17મું, નીચેની સૂચનાઓ વાંચો, તે પ્રમાણે અભિનય કરો અને 2 વાર શબ્દ વપરાયો હોય તેની નીચે લીટી દોરો. તો આપણે અભિનય કરવાનો છે તો તમે કરશો ને? ચલો કરજો, બરોબર? ઘરે તો આપણે ફક્ત અહીંયા લીટી કરીશું. લખતા હસો, પછી રડતા માથું ખંજવાળો, પછી શું લખ્યું છે? જોકા ખાતા જુઓ, બરોબર? આ રીતના તમારે નીચે લીટી કરતું જવાનું છે. હસતા નાચો, બરોબર? ત્યાર પછી છે ગાતા લખો, બરોબર? ત્યાર પછી છઠ્ઠું છે મિત્રને પકડતા ગાઓ. ત્યારબાદ છે 7મું, જમતા વાંચો, તો જમતા ઉપર લીટી કરવાની, બરોબર? પછી છે 8મું, વાંચતા કૂદો, બરોબર? એની પછી છે 9મું, લડતા રમો, બરોબર? પછી છે 10મું, ખાતા રડો, બરોબર બાળમિત્રો? આમ જેમ એક સરખા શબ્દ છે આપણે એની ઉપર લીટી કરીશું. એના પછીનો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અમે ખાલી જગ્યા ગિરનાર પર્વત ઉતર્યા, તો જવાબમાં શું આવે? દોડતા કે ખાતા? તો જવાબમાં આવે ખાતા નીચે ઉતર્યા, બરોબર? ત્યાર પછીનું છે હાથી ખાલી જગ્યા કીડીબેન પાસે પહોંચ્યો, તો હાફતા કે ઊંઘતા? તો જવાબમાં શું આવે? હાફતા, બરોબર? ત્યાર પછી ત્રીજું છે ઇમરાનનો દડો ખાલી જગ્યા પકડાઈ ગયો, પડતા પકડાયો કે હસતા? તો બાળમિત્રો જવાબમાં આવે પડતા પકડાઈ ગયો. ત્યાર પછી છે ચોથું, અક્ષરા ટીવી જોતા ઊંઘી ગઈ, તો જવાબમાં શું આવે? જોતા, બરોબર? ત્યાર પછી છે મોબાઈલમાં વાર્તા ખાલી જગ્યા હસવું આવ્યું, કરતા કે લખતા? તો જવાબમાં આવે કરતા, કે મોબાઈલમાં વાતું કરતા હસવું આવ્યું. તમારે આના અભિનય પણ કરતું રહેવાનું છે. પછી છે છઠ્ઠું, નદી કિનારે ખાલી જગ્યા પગ દુખી ગયા, ફરતા, જવાબમાં શું આવે? ફરતા, બરોબર બાળમિત્રો? આ રીતના તમે લખજો. પછી છે પાના નંબર 63 ઉપર શું આપ્યું છે? શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. તો આપણે અહીંયા જે આપણને શબ્દ આપ્યા છે તો આપણે વાક્ય બનાવવાના છે. તો ચલો જુઓ, વાક્ય આપણે બનાવશું. પહેલું છે ડરતા, તો જવાબમાં શું આવશે? અંધારામાં રાજુ ડરતા ચાલતો હતો. પછી છે બીજું વાક્ય, ફૂકતા પૂજારીએ સંઘ ફૂકતા પૂજા કરી. ત્યાર પછી છે ત્રીજું વાક્ય,
नाचता नाचता मोरे नाचता नाचता वरसादनुं स्वागत कर्युं। पछी छे बैठा बैठा, तो दादीमाए बैठा बैठा फूलोनो हार गूंथ्यो। ત્યાર પછી છે પાંચમું વાક્ય, વાગતા વાગતા કબૂતરનો તીર વાગતા વાગતા રહી ગયું, એટલે એમ કે કબૂતરને તીર વાગતા વાગતા રહી ગયું। ત્યાર પછી છે છઠ્ઠું વાક્ય, પીતા પીતા પાણી પીતા પીતા હરણ ભાગ્યું। આ રીતના તમારે વાક્ય બનાવવાના છે, તમે તમારી રીતના પણ જુદી રીતના બનાવી શકો છો। ત્યાર પછી છે વીસમું, નમૂના પ્રમાણે શબ્દ બનાવો અને લખો। આપણે કલસોળમાં લખી ગયા અને ભણ્યું હતું, બરોબર, ગણ ગણ, તેનું શું આવે, ગણ ગણ। પછી છે ખણ, તો જવાબમાં શું આવે, ખણ ખણ। પછી છે મણ, તો જવાબમાં શું આવે, મણ મણ। ત્યાર પછી છે સણ, તો જવાબમાં શું આવે, સણ સણ। પછી છે બણ, તો શું આવે જવાબમાં, બણ બણ। ખન ખન ખન, ત્યારબાદ છે ચણ ચણ ચણ। પછી છે ઝણ, તો શું આવે બાળમિત્રો, ઝણ ઝણ। પછી છે લખ લખ લખ, પછી ખટ આપ્યું છે તો આપણે શું લખશું, ખટ ખટ। પછી ત્રણ આપેલું છે તો આપણે શું લખશું, ત્રણ ત્રણ। ત્યારબાદ છે ધમ, તો શું આવશે, ધમ ધમ। પછી છે ટન, તો જવાબમાં શું આવશે, ટન ટન। પછી છે કટ, તો જવાબમાં શું આવશે, કટ કટ। ત્યારબાદ છે બક, જવાબમાં શું આવશે, બક બક। એના પછી છે લપ, તો જવાબમાં શું આવશે, લપ લપ। ત્યારબાદ છે ચપ, તો જવાબમાં શું આવશે બાળમિત્રો, બોલો જુઓ, ચપ ચપ, સરસ। પછી છે ધપ, તો શું આવશે, ધપ ધપ, બરોબર। આ રીતના આપણે વાક્ય બનાવીને લખવાના છે। હવે નીચે આપણને પ્રશ્ન 25 આપ્યો છે, શું છે, સાચા શબ્દ પર રાઉન્ડ કરો। તો બાળમિત્રો આપણે કલસોની ચોપડીમાં કરી ગયા ને, જુઓ જો મારી સાથે, એમાં ડાયર અને ટાયર આપ્યું છે, તો સાચો શબ્દ ટાયર આવે। ત્યારબાદ છે ડામર, હવે આપણે અત્યારે સાચા શબ્દમાં રાઉન્ડ મારીશું, કકળાટ, બરોબર। ત્યારબાદ છે ટીલડી, એના પછી છે ચચરાટ, ત્યારબાદ છે ઢગલો, ત્યારબાદ છે નાટક, બરોબર બાળમિત્રો। આ રીતના તમારે રાઉન્ડ પાડવાના છે। એના પછી છે ઠળિયો, ઢાળિયું, ઠામ, ઠાઠા ઠૈયા, ત્યારબાદ છે મઢુલી, ટપાલી અને ઝઘડો, બરોબર। આવી રીતના તમારે રાઉન્ડ પાડવાના છે। ત્યારબાદ આ બાજુ જુઓ, જો હોય, સોય, ધડધડાટ, ગડગડાટ, બરોબર। પછી છે જળ જળ, જળ હળ, ત્યારબાદ છે કાગળ, પછી છે કપાળ, ત્યારબાદ છે પૂતળું, બરોબર। આ રીતના રાઉન્ડ કરશો, સરસ। ત્યારબાદ પાના નંબર 64 ઉપર જુઓ, જો શું આપ્યું છે, આપણને એવો પ્રશ્ન આપ્યો છે, જે શબ્દ લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દ ભૂલ સાથે અને ભૂલ વગર લખો। તો બાળમિત્રો આ તમે એટલું હોમવર્ક ઘરે કરશો ને, સરસ। તો પછીનો પ્રશ્ન જોઈએ, મને ઓળખો અને મારું નામ લખો। આપણે કલસોળમાં ભણતા હતા ને, એ આપણે અહીંયા ફરી જોવાનું છે। તો જુઓ, જો ઉત્તરાયણમાં આકાશમાં મારાથી રંગબેરંગી, આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય છે, તો જવાબમાં આવે પતંગ। ત્યારબાદ છે પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું, તો જવાબમાં આવે માછલી। ત્યારબાદ છે હલો હલો કહી વટ પડે વટ, કદમાં નાનો પણ દુનિયાનો ખજાનો, તો જવાબમાં શું આવે, મોબાઈલ। ત્યારબાદ છે બે આંખોને રાખું વળગી, સુગંધ પારખું હું સગળી, તો સુગંધ સેનાથી પરખાય, નાકથી, બરોબર। ત્યારબાદ છે
મારે બે મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. તો જવાબમાં આવે પતંગિયું. ત્યારબાદ છે ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ. તો જવાબમાં આવે હરણ. લખો જુઓ. ત્યાર પછી છે હું ત્રણ પાંખો વાળું પંખી છું, બધાના ઘરમાં રહું છું. તો જવાબમાં આવે પંખો, કે પંખો તો બધાના ઘરે હોય જ. હું સાત ગાંઠો વાળી લાકડી છું, મારામાં રસ ભર્યો છે. તો જવાબમાં આવે શેરડી. શું આવે? શેરડી. ત્યાર પછી છે નવમો, હું વેચવાથી વધતી રહું, મને કોઈએ છીનવી શકે નહીં, હું જેની પાસે હોઉં તેનું માન વધે. શું આવે બાળ મિત્રો? વિદ્યા. ત્યાર પછી છે પગે ચાચે આંખે પીળા, અક્કડ ચાલે ચાલ ચાલે, જીવડા નાના વીણી ખાય, કલબલાટ કરતો બોલે. બોલો કોણ? કોણ બોલે? કાબર. કલબલાટ કરતી બોલે, બરોબર. પછી છે અગિયારમું, હું ગણપતિનું વાહન છું ને ચૂચું કરું છું, કોણ કરે ચૂચું? ઉંદર. તો લખો જુઓ. બરોબર, આ રીતના મને ઓળખો અને તમારે એના જવાબ સામે લખવાના છે. ત્યારબાદ છે પાના નંબર 65 ઉપર. ખોલો જુઓ પાના નંબર 65. એમાં આપણને શું આપ્યું છે જુઓ જુઓ. ઓળખો, ચિત્ર સાથે જોડો અને નામ લખો. તો સૌ પ્રથમ શું આપ્યું છે આપણને ચિત્રમાં? અરીસો દેખાય છે, તો આપણે અરીસા ઉપર લીટી કરીશું. તો કરો જુઓ બાળ મિત્રો. ત્યાર પછી છે બિલાડીનો ટોપ, એટલે કે એક પગ વાળો માણસ. ત્યાર પછી છે દિવાસળી, દેખાય છે ને તમને, કાળી ટોપી વાળો ધોળો માણસ એટલે દિવાસળી. ત્યારબાદ છે વિમાન, દેખાય છે તમને, તો એમાં લખ્યું તમારા ઉપરથી ચાલ્યું જાય અને તમને કઈ ન થાય, એવું કયું વાહન છે? તો આવે વિમાન. શું આવે? વિમાન. ત્યાર પછી છે સીતાફળ, મારે તો ઘણી આંખો અને ખેંચીને ચાખે. તો સીતાફળ ઉપર લીટી કરો જુઓ. ત્યાર પછી છે ચમચી, સાકડી ગલીને છેડે તલાવડી, બરોબર. તો શું આવે જવાબમાં? ચમચી, બરોબર. આટલું કરો, જુઓ જુઓ. હવે નીચે શું આપ્યું છે આપણને? ટેબલ દેખાય છે, તેમાં લખ્યું છે ચાર પગ હોવા છતાં ચાલી શકાતું નથી. તો જવાબમાં શું આવે? ટેબલ. ત્યાર પછી શેનું ચિત્ર છે? કેક દેખાય છે, મને કાપે એટલે લોકો ગીત ગાય, બરોબર, એટલે જવાબમાં આવે કેક. ત્યારબાદ છે કુકર, સીટી એની ઘરઘર વાગે, ખાવાનું એ ઝટપટ બનાવે. તો જવાબમાં શું આવે? કુકર. આ રીતના તમારે જોડકા જોડવાના છે, બરોબર બાળ મિત્રો. હવે પાના નંબર 66 ઉપર જુઓ જો, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. તો આપણને અહીંયા ઘણા આડાવળી અને ખોટા શબ્દો આપ્યા છે, જે આપણે સુધારીને લખવાના છે. જૂતા જી, તો કઈ રીતના લખાય જુઓ જો, જૂતા જી, બરોબર. ત્યારબાદ છે બીમાર, રસ્વા દીર્ઘાવ, અલ્પવિરામ, પૂર્ણ વિરામ અને રસ્વા દીર્ઘુ, એ બધાનું તમારે ધ્યાન લખી કરીને લખવાનું છે. બીમારમાં આ રીતના આવે બીમાર. પછી છે ઊંચું, તો એમાં મોટો ઉ આવે, બરોબર, ઊંચું. ત્યાર પછી છે પતંગિયું, તો પતંગિયામાં પણ રસ્વ દીર્ઘાનું ધ્યાન રાખીને પતંગિયું લખવાનું છે. પછી છે પેન્સિલ, એ પણ તમે અહીંયા જુઓ કે પેન્સિલ કેમ લખી છે, રસ્વા દીર્ઘાવનું અને અડધો ન કરી સ જોડીને પેન્સિલ લખવાની છે. ત્યાર પછી છે પીછી, તો આ રીતના પીછીમાં લખાય, બરોબર. ત્યાર પછી છે શિકારી, શિકારીમાં કઈ રીતના લખાય? શિકારી, બરોબર. ત્યારબાદ છે ટીલડી, તો ટીલડી કેમ લખાય જુઓ જુઓ, ટીલડી, બરોબર, આ રીતના લખાય. હવે એવી રીતના સુધારીને તમારે લખવાનું છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો બાળમિત્રો આપણે બોલતા જાશું ને લખતા જાશું.
શું છે? સૌ પ્રથમ નીચેના શબ્દ જૂતા તો શું આવે? ચપ્પલ. પછી છે નઠારી એટલે કે ખરાબ, તોફાની એટલે નટખટ, ઝાડ એટલે વૃક્ષ, નાડી એટલે નસ, ઠેકડો એટલે કૂદકો, જંગલ એટલે વન, જીવ એટલે જાન, બીમાર એટલે માંદું, ફૂલ એટલે પુષ્પ, તાપ એટલે તડકો, ફેર એટલે તફાવત. તો બાળમિત્રો, સમાનાર્થી શબ્દ એટલે એના સરખા શબ્દ, મેળ હોય એવા શબ્દ આપણે લખવાના છે. તો તમારે આ તમારી આઈ બુકમાં લખવાનું છે. ત્યાર પછી છે 27મું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તો આપણે અત્યારે વિરોધાર્થી શબ્દ લખવાનું છે એટલે એકદમ વિરુદ્ધ આવે. બીમાર તો તંદુરસ્ત, ઊંચા તો નીચા, દૂર તો નજીક, નઠારી તો સારી, ઉપર નીચે, પાછળ આગળ, સુધારી બગાડી, નવા જૂના, બહાર અંદર. આમ આપણે વિરોધી શબ્દ લખવાના છે. તો બાળમિત્રો, અહીંયા પાઠ 4 આપણો પૂર્ણ થાય છે. તો સારા અક્ષરે તમારી આઈ બુકમાં જોઈને લખજો. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.